गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। आपणे विज्ञानमां प्रकरण नंबर 7 नियंत्रण अने संकलन एमां आगळना टॉपिक पर जईए छीए। चेतापेशीनो कार्य शुं छे अने स्नायुपेशी चेता उर्मी वेगना प्रतिचार केवी रीते करे छे। आपणे चेतातंत्रनी वात करी, बराबर, परावर्ती क्रिया परावर्ती कमानी वात करी, बराबर। तो आ उपर थी आपने त्या चेता कोषनी जरे चर्चा करेली तेमा आपने एक टॉपिक पर कीधेलू के चेता कोषो ए शरीरना जुदा जुदा अंगों माटे मुख्य बे प्रकारना चेता कोषो, एक संवेदी चेता कोष अने बीजो प्रेरक चेता कोष। संवेदी चेता कोष शू करे, तो जो संवेदी अंगोना ग्राहियो द्वारा, यानी कि संवेदना ग्राहियो द्वारा संवेदना एकत्रित करे छे अने आ संदेशा करोड़रज्जु द्वारा मगज में मोकलवामां आवे छे। सौथी पहेलुं संवेदी अंगों माटी संवेदनाओ जे ग्रहण करवामां आवे तेमां भाग भजवे छे संवेदी चेताओ, जे शरीरना जुदा जुदा संवेदी अंगों माटी संवेदनाओ एकत्र करे अने तेने करोड़रज्जु सुधी पहोंचाड़े। त्यारबाद करोड़रज्जु એ સંદેશાઓ જો મગજ આરામમાં હોય તો શીરો શીરો કરોડરજ્જુ તેનો પ્રતિચાર આપી દે, આપણે એવી વાત આગળ કરેલી જેને આપણે પરાવર્તી ક્રિયા કીધેલી। પણ મગજ કોઈ કામમાં વ્યસ્ત ના હોય તો એને એ સંદેશો કરોડરજ્જુએ કોને આપવો પડે છે? મગજને। મગજ એ મેળવેલો સંદેશાનું અર્થઘટન કરે છે, પૃથક્કરણ કરે છે અને ત્યારબાદ તે અનુસાર તેના પ્રતિચાર અંગને એ ક્રિયા કરવા માટેનો પ્રતિચાર આપે છે, સંદેશો આપે છે। એટલે મગજ માહિતીનું પૃથક્કરણ અને માહિતીને અનુરૂપ સંદેશા નિર્ણયો તૈયાર થાય છે। તે આ સંદેશાને પ્રતિચાર અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે, બરાબર છે। એટલે સંવેદી અંગો માટે સંવેદનાઓ લાવવી, તેને કરોડરજ્જુ સુધી પહોંચાડવી, ત્યારબાદ તેને મગજ સુધી એ પહોંચાડવી સંદેશાઓને। મગજ એ અનુસાર તેનું પૃથક્કરણ કરે છે, અર્ધઘટન કરે છે, એને સમજે છે અને ત્યારબાદ તેના નિર્ણયો લે છે અને આ સંદેશાને એના પ્રતિચાર અંગ દ્વારા, પ્રતિચારી જે આપણે જેને પ્રેરક ચેતાઓ કહીએ છીએ એના દ્વારા એ પેલા પ્રતિચારી અંગ સુધી, સ્નાયુ સુધી એ સંદેશો પ્રતિચાર કરવા માટે મોકલવામાં આવે છે। સ્નાયુઓ ચેતા ઉર્મી વેગ પ્રત્યે પ્રતિચાર, જ્યારે ઉર્મી વેગ સ્નાયુ સુધી પહોંચે છે, જ્યારે ઉર્મી વેગ એટલે જે પરાવર્તી ક્રિયા થવાની છે તે સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુતંતુનું હલનચલન થાય છે, કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય છે, સ્નાયુ કોષો તેમનો આકાર બદલી ટૂંકા થાય છે અને હલનચલન કરે છે। સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે, તેને કારણે તેમના આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે। પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે અને આ સ્નાયુ પેશી ચેતા ઉર્મી વેગના પ્રતિચાર રૂપે હલનચલન કરે છે। અહીંયા સ્નાયુ પેશીનો ચેતા ઉર્મી વેગ પ્રત્યેનો પ્રતિચાર એટલે કે જ્યારે પેલા સંવેદી અંગોમાંથી સંવેદનાઓ કરોડરજ્જુ, કરોડરજ્જુમાંથી મગજ, મગજનું અર્થઘટન પૃથક્કરણ અને તે અનુસાર તેને સમજે છે અને પેલા પ્રતિચારી અંગને તે ક્રિયા કરવા માટે, ત્યારે ઉર્મી વેગ એ જે લઈ જાય છે એ સ્નાયુ સુધી પહોંચે છે। ત્યાં શું થશે? હવે સ્નાયુતંતુઓનું હલનચલન થાય, સ્નાયુતંતુઓ હલનચલન પામે અને કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય, તેથી એવા સ્નાયુ કોષોનો આકાર બદલાય, તેઓ કદમાં નાના થઈ જાય અને હલનચલન કરે છે। આવા સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે જે વૃદ્ધિ પ્રેરક કે વૃદ્ધિ અવરોધક બંને તરીકે કામ કરતો હોય, ખાસ કરીને પ્રોટીનનો મતલબ વૃદ્ધિ પ્રેરક જ હોય છે। તેના કારણે તેમનો આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા, વીજ આવેગનો મતલબ
પેલો આપણે કરંટ કેમ લાગે વીજળીનો તેવું તરત જ એ સ્નાયુઓ દ્વારા ચેતાકોષો સૌથી પહેલાં ચેતાકોષો માટી તેના સ્નાયુઓ સ્નાયુઓ માટી તેના અંગો એ અંગોને ઝડપથી એ ક્રિયા કરવા માટેનો પ્રતિચાર આપે છે અને પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે. પહેલાં ઉપર આકાર બદલાયો ટૂંકા થયા અને ત્યારબાદ ફરીથી એનો આકાર આપે છે અને આ રીતે સ્નાયુ પેશી એ ચેતા ઉર્મી વેગના પ્રતિચાર રૂપે હલનચલન પામે છે. આવી પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા. પરાવર્તી ક્રિયા માટે મગજ આપણે આગળ કીધું એ પ્રમાણે કે જો ભલે મગજ કોઈ કાર્યમાં વ્યસ્ત હોય તો આરામ કરી રહ્યું હોય તો પરાવર્તી ક્રિયામાં સંવેદી અંગોમાંથી સંવેદનાઓ સીધી પહેલાં કરોડરજ્જુ તરફ આવે અને કરોડરજ્જુમાંથી એ ફરીથી પાછો સીધા કાર્યકારી અંગ યાને કે પહેલાં આપણા જે અંગો છે એ અંગો સુધી સંદેશાઓ પ્રેરક ચેતા દ્વારા લઈ જાય પણ ત્યારબાદ કરોડરજ્જુએ કરેલા કાર્યની જાણ મગજને કરવી પડે છે. સામાન્ય રીતે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે અને તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી. હું બોલી ગયો કે મગજ આરામમાં હોય કે કોઈ અગત્યના કાર્યમાં વ્યસ્ત હોય ત્યારે મગજની જાણકારી સિવાય પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ દ્વારા થાય છે. આમ છતાં પૂર્વવર્ત સ્નાયુઓ મગજ સુધી જાય છે. પૂર્વવર્તનો મતલબ મેં કીધું ને, ભલે કરોડરજ્જુએ કાર્ય કર્યું તો કાર્ય કર્યા પછી તેણે કરેલા કાર્યની જાણ મગજને કરવી પડે છે. કેટલીક પરાવર્તી ક્રિયાઓ જેવી કે સ્વાદિષ્ટ ખોરાક, જોટા મોંમાં પાણી વળી વળવું, હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, ઉરોડલ પટલનું હલનચલન, છીક બગાસું, આંખના પલકારા વગેરે મગજ સંકળાયેલું છે. સ્વાદિષ્ટ ભોજન આપણે જોઈએ છે, તરત જ એની સુગંધ આવે છે તો તરત જ આપણા મોઢામાંથી લાળ, હૃદયના ધબકારા, પમ્પિંગ એમાં રડ સ્નાયુઓ જે ગયા વર્ષે 9મા ધોરણમાં આવી ગયેલું એ પણ મગજ સાથે સંકળાયેલા છે. શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વસનની ક્રિયા જેને આપણે કહીએ છીએ, શ્વાસ લેવો અને કાર્બન ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો, ઉરોડલ પટલ મતલબ આપણા ઉદર અને છાતીની વચ્ચે ઉરોડલ પટલ આવેલું છે એનું પણ હલનચલન, છીક આવવી, બગાસું આવવું, આંખના પલકારા, આ બધા જ ક્રિયાઓ મગજ સાથે સંકળાયેલા છે. વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. વનસ્પતિઓમાં મુખ્ય બે પ્રકારનું હલનચલન, એક વૃદ્ધિ આધારિત અને બીજું વૃદ્ધિથી મુક્ત. પહેલાં વૃદ્ધિ આધારિત કે જેમાં હલનચલન તો થાય પણ એના દ્વારા એ સજીવની વૃદ્ધિ થાય, જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ. જ્યારે તમે જમીનમાં કે આપણા ઘરમાં કોઈ કુંડાની અંદર બીજ વાવો છો ત્યારે ધીમે ધીમે એના મૂળિયા જે હોય એ નીચે તરફ અમે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં અને એનો પ્રકાંડ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં એટલે ઉપર તરફ અંકુરિત થાય છે, ઉપર તરફ જાય છે. અંકુરિત છોડની દિશા સૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. જે બાજુ થયું તે મૂળ ભલે જમીન તરફ ગયું, પ્રકાંડ ભલે જમીનની ઉપર તરફ ગયું પણ આ જે વૃદ્ધિ છે દિશા સૂચક છે, બરાબર છે, જે વૃદ્ધિને કારણે. અને જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં ના આવે તો આ ગતિ પ્રદર્શિત થતી નથી. આપણે ઘણી વૃદ્ધિ અટકાવી દઈએ કોઈ કારણસર, બરાબર, તો અટકી જશે વૃદ્ધિ. પણ આપણે તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો એ વૃદ્ધિ અટકી જશે. પણ એની જગ્યા પર નહીં અટકાવીએ, અવરોધ નહીં લગાડીએ, વચ્ચે કાપી નાખીને એની ઉપર કદાચ પેલો ડામર લગાવી દઈએ કે એની ઉપર કંઈ એસિડ નાખી દઈએ ને તો છોડની વૃદ્ધિ અટકી જાય, એને અવરોધવાનું કહેવાય. અને બીજી છે વૃદ્ધિથી મુક્ત હલનચલન. જ્યારે હલનચલન તો થયું પણ જો વૃદ્ધિ નથી સંકળાયેલી એમાં, જ્યારે લજામણી યાને કે મિમોસા ના કુળની વનસ્પતિના પર્ણોને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે એ ઝડપથી બીડાઈ જાય છે. આમાં તો કોઈ વૃદ્ધિ સાથે સંકળાયેલી વાત જ નથી. લજામણીના છોડને અડીએ તો તેની પાંદડીઓ બીડાઈ જાય છે,
बराबर संकोचाई जाए आ वनस्पति पर स्पर्शनी उत्तेजना सामे खूब झड़पथी प्रतिचार आपे छे। आ गति वृद्धि साथ कोई संबंध नहीं। એટલે બે પ્રકારની વૃદ્ધિ છે વનસ્પતિઓમાં, હલનચલન થાય છે, એક વૃદ્ધિ આધારિત હલનચલન અને બીજું છે વૃદ્ધિથી મુક્ત હલનચલન, બરાબર છે। નવો ટોપિક આવર્તન શું છે, ઉદાહરણ સાથે સમજાવો। આવર્તનની પહેલી વાત, વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય મતલબ દિશા સહિત ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે તો તેને આવર્તન કહે છે। વનસ્પતિના અંગમાં હલનચલન થાય ક્યાં તો બાહ્ય રીતે અને બહારથી, અને બીજું આપણે જોઈ શકીએ દિશાકીય મતલબ કોઈ, જેમ કે પેલું કીધું મૂળ જમીનમાં અંદર તરફ જાય છે જ્યારે પ્રકાંડ ઉપર તરફ વૃદ્ધિ પામે છે, બરાબર, દિશાકીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે, આને કહેવામાં આવે છે આવર્તન। ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે। ઉત્તેજના થાય, આપણે વનસ્પતિની અંદર પાણી નાખીએ છીએ, ખાતર નાખીએ છીએ કેટલીક વાર, અને જંતુનાશક દવાઓ, જેને કારણે પેલી ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે પ્રતિચાર અથવા પ્રતિભાવ। જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન, અને જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશા તરફ હોય તો તેને ઋણ આવર્તન કહે છે। ત્યાં ધન આવર્તન અને ઋણ આવર્તન કોને કહેવાય, જો વનસ્પતિના કોઈ પણ અંગની વૃદ્ધિ ઉપર તરફ એટલે ધન, નીચે તરફ ઋણ, એવું નહીં, જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની જે દિશામાંથી ઉત્તેજના પ્રેરાતી હોય બરાબર એની દિશા તરફ થાય તો તેને ધન, અને ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશા તરફ થાય તો તેને ઋણ આવર્તન કહે છે। હવે ઉત્તેજના કોણ કોણ પ્રેરે છે, તો વનસ્પતિઓમાં ઉત્તેજના પ્રેરતા પરિબળોની અંદર પ્રકાશ, વનસ્પતિ પ્રકાશ પ્રત્યે આવર્તન, જાણીએ છીએ કે પ્રકાશ જે દિશામાંથી ઘરમાં કે જે દિશામાંથી કોઈ પણ પરિબળમાં આવતું હોય એ દિશા તરફ, જો તમારા ઘરમાં નાનું કુંડું ઘરમાં મૂકી દો ને પ્રકાશ ધારો કે બારીમાંથી આવતો હોય તો તમારા એ પ્રકાંડ, એ જે કુંડું છે એ કુંડામણનો જે છોડ છે એ છોડ પેલા બારી તરફ વાંકું વળવા માંડે છે, જે દિશામાંથી પ્રકાશ આવે એ દિશા તરફ વાંકું વળે। ગુરુત્વાકર્ષણ બળ, પાણી, રસાયણ અને સ્પર્શ ના પ્રેરતા સામાન્ય પરિબળો છે, આ બધા પ્રત્યેનો પ્રતિચાર આપણે સમજવાનો છે। જોજો, પહેલું છે વનસ્પતિ અંગોની પ્રતિક્રિયાને આધારે આવર્તનના પ્રકાર। જોજો, પ્રકાશ પ્રત્યેનું જે વનસ્પતિનું આવર્તન છે એને પ્રકાશાનુવર્તન કહેવાય। પ્રકાશ આપણે ઉપર હમણાં જ જોયું કે વનસ્પતિનું જે એના અંગો છે એ અંગો જુદા જુદા પરિબળો દ્વારા પ્રતિચાર પામે છે। કયા કયા અંગ, કયા કયા પરિબળો કીધા, તો પ્રકાશ કીધું, પછી પાણી કીધું, ગુરુત્વાકર્ષણ કીધું, સ્પર્શ કીધું, બરાબર છે। તો આ બધા માટેનું આવર્તન સમજાયું છે, આવર્તન પહેલું લે પ્રકાશાનું વર્તન, પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને શું, પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહે છે। ઉદાહરણ તરીકે મૂળતંત્ર ઋણ પ્રકાશાનુવર્તન, કેમ, પ્રકાશ કઈ દિશામાંથી આવે છે, ઉપરની દિશામાંથી, મતલબ મૂળ ક્યાં જાય છે, નીચે તરફ, એટલે કે પ્રકાશ ઉપરથી આવે છે પણ મૂળ ગયું નીચે, મતલબ પ્રકાશની વિરુદ્ધ દિશામાં ગયું, એટલે ઋણ આવર્તન। જ્યારે પ્રકાંડ જે દિશામાંથી પ્રકાશ આવે છે એ દિશા, ઉપર કીધું કે જે દિશામાંથી બાહ્ય પરિબળો દ્વારા આવર્તન થાય તો ધન, અને એની વિરુદ્ધ દિશામાં થાય તો ઋણ, અહીંયા મૂળ એ ઋણ પ્રકાશાનું વર્તન, કારણ કે મૂળ પ્રકાશની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે, જ્યારે પ્રકાંડ
એ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતો હોવાથી પ્રકાંડ ધન પ્રકાશાનુવર્તન. પછી આવે છે ભૂઆવર્તન. ભૂનો મતલબ અહીંયા આપણે પાણી નથી કરવાનું. ભૂ એટલે ભૂમિ, જમીન, ગુરુત્વાકર્ષણ બરાબર. જીઓટ્રોપિઝમ એટલે ઉપર હતો ફોટોટ્રોપિઝમ, આ જીઓટ્રોપિઝમ ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે. ગુરુત્વાકર્ષણ આપણે ખબર જ છે નીચે તરફ લાગે, જમીનમાં નીચે તરફ મૂળ કઈ દિશામાં જાય છે, નીચે તરફ મતલબ ગુરુત્વાકર્ષણની દિશામાં. અને જો ગુરુત્વાકર્ષણની દિશામાં જતું હોવાથી મૂળ એ ધન પ્રકાશાનુવર્તન, સોરી મૂળ એ ધન ભૂઆવર્તન. જ્યારે પ્રકાંડ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ઉપર તરફ જાય છે મતલબ પ્રકાંડ માટે ઋણ ભૂઆવર્તન દર્શાવે છે. બરાબર છે. જો ઉપરમાં મૂળ તંત્ર પ્રકાશ માટે ઋણ, જ્યારે ભૂઆવર્તન માટે ધન, જ્યારે પ્રકાંડ પ્રકાશ માટે ધન પ્રકાશાનુવર્તન, જ્યારે ભૂઆવર્તન માટે ઋણ ભૂઆવર્તન. જલાનુવર્તન નામ છે જલ, જલ એટલે પાણી. પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને જલાનુવર્તન. જેમ કે મૂળ એ ધન જલાનુવર્તન, ધન તરફ જ હોય ને, એટલે પાણી જમીનમાં છે ને મૂળ જે દિશામાંથી એને પાણી મળતું હોય ને એ દિશામાં ગતિ કરે. મતલબ પાણી જમીનમાં છે તો મૂળ જમીનમાં અંદર તરફ ગતિ કરે છે, એટલે મૂળ પાણી પ્રત્યે ધન જલાનુવર્તન. જ્યારે પ્રકાંડ જમીનની ઉપર તરફ, મતલબ પાણી છે નીચે જમીનમાં પણ પ્રકાંડ ઉપર તરફ વૃદ્ધિ પામે તો પ્રકાંડ માટે ઋણ જલાનુવર્તન. પછી આવે છે રસાયણુવર્તન. ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં હલનચલનને રસાયણુવર્તન કહે છે. ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને, જેમ કે ફલનની પ્રક્રિયામાં પરાગનલિકામાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણુવર્તન. જ્યારે પેલી ફલનની ક્રિયા થાય, જેમ કે વનસ્પતિની અંદર પેલી સ્વપરાગનયન, પરપરાગનયન, કે જેની અંદર પુષ્પના પૂકેસરની પરાગરજ એ જ પુષ્પના અથવા બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર પેલી પરાગરજ પડે, ત્યારબાદ એ પરાગરજ ધીમે 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 અંદર તરફ જાય, અને એ અંદર તરફ એટલે ક્યાં, એના છેક નીચેના ભાગમાં પેલો બીજાશય બીજાંડ આવેલું છે જ્યાં પેલી પરાગ નલિકાઓ ધીમે ધીમે અંદર તરફ જાય છે, એને કહેવામાં છે રસાયણનું વર્તન. પછી આવે છે સ્પર્શાનું વર્તન, જેને આપણે થિગ્મોટ્રોપિઝમ કહે છે. સ્પર્શાનું સ્પર્શ, આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને સ્પર્શાનું વર્તન. થિગ્મોટ્રોપિઝમ યાદ રાખવાનું નામ શું, આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને. ઉદાહરણ તરીકે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંટલાકાર વિતરાય છે અને ધન સ્પર્શાનું વર્તન. એટલે કે જોજો, ધન સ્પર્શાનું વર્તન, તમે કોઈ નબળિયા પ્રકાંડ ધરાવતી વેલાવાળી વનસ્પતિઓ જોઈ હશે બરાબર છે, તો એવી વનસ્પતિઓની અંદર તમારા ઘરે પેલા મણિવેલ હોય છે, તમારા આસપાસમાં ચમેલીનું નાનો છોડ હોય છે, બધા કુમળા પ્રકાંડા, ગલકાના વેલા, દૂધીના વેલા, તમે જોજો આ બધાના વેલાઓ જ્યારે વૃદ્ધિ પામે ને તો એની સપાટી પરથી પટલા પટલા નાના નાના સૂત્ર જેવા સૂત્રાંગો નીકળે છે. આ સૂત્રાંગો એને જ્યાં આધાર મળે, જેમ કે દિવાલ, તો દિવાલ તરફ એ ચોટી જાય, યાને કે ધન સ્પર્શાનું વર્તન કહે છે. ઓકે, અસ્તુ.